वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रत्यक्ष विराजमान पीवड़ा श्री घनश्याम महाराज એમના પવિત્ર સાનિધ્યમાં પ્રાણપ્યારા પૂજ્યપાદ ગુરુજી એમની પાવન પ્રેરણાથી ચાલી રહેલા આ દીપોત્સવ પ્રસંગે ઉત્તર ગુજરાતના એ મહાન ભક્તો એના જીવનની ગાથા એની કથાનું આપણે શ્રવણ કરીએ છીએ। ભગવાન જેની ભક્તિને વશ છે એવા ભક્તોના જીવન કેવા હોય? વહાલાને વહાલા લાગે એવા ભક્તોના જીવન કેવા હોય એ કથા આપણે શ્રવણ કરીએ છીએ। કરજીસણ ગામ, એ ગામના ભક્તો, એ ગામની ભૂમિ, એની કથા, એની ગાથા આપણે શ્રવણ કરી એને વંદન કરી આવો। ઉત્તર ગુજરાતનું એવું જ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય એવું ગામ ડાંગરવા, એ ડાંગરવા ગામમાં મહારાજ અનેક વાર પધાર્યા છે। એ ડાંગરવા ગામના ભક્તો, એમને વંદન કરી એ ડાંગરવા ગામની કથામાં આપણે પ્રવેશ કરીએ। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ લખે અને ગ્રંથમાં એક મુઠ્ઠી જેવા નાના ગામમાં પણ કોણ કોણ ભગવાનને પ્રિય ભક્તો રહે છે એની યાદી કરે। ભક્ત ચિંતામણી પ્રકરણ 119મું ડાંગરવા ગામના ભક્તોને યાદ કરતા સ્વામી કેટલું લાંબુ લિસ્ટ લખે છે। કણબી ભક્ત વેણી દાસ વળી રે ભાવ સંગ નરોત્તમ મળી રે। કણબી ભક્ત વેણી દાસ વળી રે ભાવ સંગ નરોત્તમ મળી રે। જતન રળિયા તવ જી જાન રે કયું વજી જન રે કર્યું કણ વિકૂળ પવન રે કર્યું કણ વિકૂળ પવન રે એ કર્યું કણ વિકૂળ પવન રે કર્યું કણ વિકૂળ પવન રે। ક્ષત્રિય ભક્ત પ્રતાપજી નામ રે અગરોજી અકામ રે સત્રી ભક્ત પ્રતાપજી નામ રે ઉમે દજી અગરોજી અકામ રે। ધાનો જીવાનો જી હરી જાન રે ધાનો જી
જીવાનો જી હરિજન રે, દલુ જે અમરો જે પાવન રે, દલુ જી અમરો જી પાવન રે, શેઠ સાકળ ચંદ મૂળો ચંદ રે, હરિ જીવન અવલ નંદ રે, શેઠ સાકળ ચંદ મૂળ ચંદ રે, હરિ જીવન અવલ નંદ રે, એહ આદિ ભક્ત બાયે ભાયે રે, એહ આદિ ભક્ત બાયે ભાયે રે, આદિ ભક્ત ભાઈ ભાઈ રે, વસે ગામ ડાંગર વામાઈ રે, વસે ગામ ડાંગર વામાઈ રે, એ વસે ગામ ડાંગર વામાઈ રે, વસે ગામ ડાંગર વામાઈ રે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની પવિત્ર કલમે જે જે ભક્તોના નામ લખાયા, કણબી ભક્ત વેણીદાસ, ભાવસંગ નરોત્તમ, જતનબા, રળિયાતબા, વજીબા, આ બધાએ કર્યું કણબી કુળ પાવન રે. કણબીના કુળને પવિત્ર કર્યું, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ એન, આ પૃથ્વી ભાગ્યવંતી બની, કુળ જેનું પવિત્ર બન્યું એવા એ પવિત્ર ભગવાનના ભક્તોને આપણે તાળીઓથી વધાવીએ કે 200 વર્ષ પછી પણ આજે જેની ગાથા અમર બની. આ પૃથ્વી ઉપર કેટલા રાજા મહારાજાઓ, ધનપતિઓ, કુબેર ભંડારીઓ જતા રહ્યા કોઈ ઓળખતું પણ નથી, અને ગામડાના ગાર અને માટીના મકાનમાં રહેનારા આ ભક્તોના સોના જેવા જીવન જેમ જેમ સમય જાય એમ કિંમત વધતી ને વધતી છે, એવા ભક્તોને આપણે તાળીઓથી વધાવીએ, બસ આ સાચી ભક્તિ છે. સ્વામી યાદ કરે છે, કેવા શબ્દ જુઓ, કર્યું કણબી કુળ પાવન રે, કોઈ સરસ લખ્યું છે. મોટા ભાગના માણસો એવા હોય, ઊંચા આસન ઉપર બેસે ને ત્યારે શોભે, પણ કોઈક જ વ્યક્તિ એવો હોય કે વ્યક્તિને લીધે આસન શોભે, કે આ દુનિયામાં મોટા કુળમાં જન્મી પોતાનું ગૌરવ લેનારા તો ઘણા હોય, પણ નાના અને નીચા કુળમાં જન્મી અને કુળ આખાને ગૌરવ આપનારા કોઈક જ ભક્તો હોય, એવા ભક્તોની આ ગાથા છે, એવા ભક્તોની. હા, બ્રાહ્મણોના કુળ અને કુટુંબની ગાથાઓ ઘણી લખાણી. કણબી કયું કુળ? તમારી સીટ લઈ લીધી નિર્ગુણ સ્વામી. હા, મોટા ભગતે જુઓ, આમ જુઓ, છે અમારા જીત ભગત. સ્વામીને બેસવા દો, થોડા આવે બેસવા દો. હા, એમને કંઈક મંજીરા કરતાલ આપો, ઉદાસ થઈ ગયા. જુઓ, ઢોલકી લઈ લીધી એટલે આ બસ પાવડરનો ડબ્બો પકડે રાખો. અમારા બધા બાલુડા બાળકોને પણ તાળીઓથી વધાવો. હા, તમે વિચારો, એનો જન્મ થયો, આવા કેટલા દીકરાઓ છે, જન્મ થયો ત્યારથી 1.25 મહિનાના થયા ત્યારથી આ લોયાધામ મંદિરમાં આવે છે, એ લોકો 80-90 વર્ષે પહોંચશે ત્યારે શું કહેશે ખબર? અમારા જીવનમાં 1 મહિનાના હતા ને ત્યારથી અમે મંદિરે આવીએ છીએ, અને 1 મહિનાના હતા ત્યારથી એકાદશી કરીએ છીએ, બોલો. અને અત્યારે ઘણા એવા છે, સત્સંગમાં હોય, પૂજા કરતા હોય, દાન ધર્માદો કરતા હોય, સાધુ મોટા મોટા હાર પહેરાવે પહેરતા હોય, અને પછી પૂછો એકાદશી, સ્વામી બહુ ગેસ થઈ જાય. એટલે આ ભલા માણસ ભૂખ્યા રહેવાથી તો ગેસ ભાગી જાય ઉલટા હોય. કાલે આપણે વાત સાંભળી હતી ને, તમારે ને મારે મહારાજને રાજી કરવા હશે ને, ખાલી બોલવાથી રાજી નહીં થાય. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, ઇન્દ્રિયારામ હોયને એને રાજી કરી શકાય, આત્મારામને કેમ રાજી કરી શકાય, કેમ રાજી કરી શકાય?
કાલે ઘણા બધા ભક્તોએ મંતવ્ય મોકલ્યું. કાલની કથાનો સાર મને ગમ્યો. તળિયા વિનાની તપેલી લઈ તમે દૂધ માગવા જાઓ, આજીજી કરો કે મને દૂધ આપો ને પ્લીઝ, શું થાય? કદાચ આપનારો ઉદાર હોય, ઉદાર મને આપી પણ દે, થશે શું બોલો તો ખરા? તળિયું જ નથી. કાણાવાળી બાખોરાવાળી તપેલી લઈ તમે અમૃત લેવા જશો કે દૂધ લેવા જશો, કદાચ આપનારો આપી દેશે ઉદારતાથી, પણ તમને એમાંથી કોઈ લાભ નહીં થાય. પહેલી શરત છે એ તપેલીના કાણા બુરવા પડશે. તમારા અને મારા અંતરમાં કામ ક્રોધ લોભ મોહ મદ કેટલા બાખોરા પડ્યા છે, કેટલા બાખોરા ઓછા છે બોલો. એમાં હવે તો પાછા નવા પીઝા ને પાસ્તા ને જલેબી ને ફાફડા નવા ગાતા. હે, અમારા મુકુંદ ભગત કીર્તન ગાતા હતા, હરિની હાટડીએ મારે રોજનું શું છે ભાઈ શબ્દ હટાણું. એક અમારા ભગત સભામાં બેઠા બેઠા કીર્તન ગાય, કથા પૂરી થઈ પછી કે આ ભગત શું ગાતા હતા, હરિની થાળીએ મારે રોજ નવું નવું ચવાણું. આખી કથા ચવાણામાં પૂરી કરી એને બોલો. તારી ભલી થાય. અમારા સંતો કીર્તન ગાતા હતા, એક જ અરમાન છે મને એ મારું જીવન સુગંધી બને. ભગત ઘરે ગયા, ઘરે કીર્તન શરૂ કર્યું, એક જ અરમાન છે મને મારે ઘેર રોજ પીજા બને. બોલો, અમારી કથા કાણા વધારવા માટે નહીં, કાણા બોલો તો ખરા પૂરવા માટે છે. બસ યાદ રાખજો. કોઈ એક બહુ સરસ ગુજરાતી સાહિત્યકાર એણે લખ્યું છે, ઘરના આંગણામાં ચોખા નાખશો ને તો ચકલાઓ આવશે, જુવારના દાણા નાખશો ને તો કબૂતર આવશે, ઘરના આંગણામાં ઉકરડો ખોલશો ને તો ગધેડાઓ આવશે, અને ઘરના આંગણામાં મોતી નાખશો ને તો માનસરોવર હિમાલયમાં ઉડનારા હંસ ક્યાંક ઉડતા હશે નજર પડશે ને તો ઉપરથી નીચે ઉતરી આવશે. કોને તમારે બોલાવવા છે ને આંગણામાં એ તમારે નક્કી કરવાનું છે. જેવા દાણા નાખશો ને એવું પાત્ર તમને સામેથી મળી આવશે. તમારે ને મારે પાત્રતા વધારવાની જરૂર છે. સબરીએ પોતાના ગુરુને પ્રાર્થના કરી, ગુરુ મહારાજ મારી ઉંમર નાની, આપ એક મારા માટે છત્ર છો, આપ હવે દિવંગત થશો ધામમાં જશો પછી મારું કોણ? ભીલડીની એ દીકરી રડતા રડતા ગુરુને વિનંતી કરે, માથે હાથ મૂકી ગુરુએ આશીર્વાદ આપ્યા, બેટા હું તને આશીર્વાદ આપું છું, તને ભગવાન મળશે, ધીરજ રાખ. સબરીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ગુરુ મહારાજ એ ભગવાન મને ક્યાં મળશે, કેવી રીતે મળશે એ તો કહો. રામચરિત માનસની આ પવિત્ર કથા ગુરુએ આશીર્વાદ સાથે કહ્યું, બેટા દોડવાથી ભગવાન નથી મળતા, શોધવાથી ભગવાન નથી મળતા, તું ધીરજ રાખ, ભગવાનને યાદ કર, સામે ચાલીને રામ તને શોધતો શોધતો તારા ઘર સુધી આવશે, તને ખબર પડી જશે ભગવાન આવ્યો. 8 વર્ષની સબરીએ 80 વર્ષ સુધી આંગણું સાફ કરે, નદીમાંથી પાણી લાવે, ફૂલ ચૂંટીને તૈયાર કરે, સરસ પાકા બોર અને ફળ તૈયાર કરે, આજે મારો રામ આવશે રાહ જોવે દિવસ પૂરો થાય. અને આપણે તો સવારે પૂજા કરીએ અને સાંજે સ્વામીને ફોન કરીએ કે સ્વામી પૂજા ચાલુ કરી પણ ફળ દેખાતું નથી, રેવા દે તું બોલો. હવે તો ઇન્સ્ટન્ટ જલેબી, બધું ઇન્સ્ટન્ટ, સત્સંગનું ફળ પણ લોકોને કેવું જોઈએ છે. કાલની એ વાત ખૂબ ગમી ભક્તોને. તમારે ને મારે બસ જીવનમાં આટલું જ કરવાનું છે. એ પંક્તિ ફરીવાર ગાઈએ, બહુ સરસ હતી. તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. સાચો ભગવાનનો ભક્ત ભગવાન પાસે માગતો નથી, એ તો ઉલટાનો ભગવાનને એમ કહે તમારે જોઈએ તે હું આપી દઉં.
સાચો માગે નહીં ભગવાનને આપે, અને માગનારને મળતું પણ નથી. એ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. કહેવા શું માંગુ છું, કામ ક્રોધ લોભ આ બધા કાણાઓ પડી ગયા છે, એટલા બધા કાણાઓ પડ્યા છે, કેવી રીતે પૂરીશું? બસ ભગવાનની આજ્ઞા પાળીએ, નાની મોટી આજ્ઞા લોપાય એનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈ જઈએ, ભગવાનની ભક્તિ ભાવથી કરીએ, સંતોની કથા આ જ્ઞાન જીવનમાં પચાવીએ ઉતારીએ, આ કરતા શીખી જઈએ ને તો આપણી તપેલી મજબૂત થશે. સંત અને ભગવાનની કૃપા જો ઉતરશે ને તો આપણા પાત્રમાં ટકશે. તમે અમૃત રૂપે વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે અમૃત રૂપે વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. હજાર હાથે દે ધો તમે પણ જોડી અમારી ખાલી, હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી. જ્ઞાન હથોડા તમે ગ્રહ્યા પણ અમે રહ્યા અજ્ઞાની. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે ક્યારેક કલ્પના કરો, આ સંતો કેટલું ભજન કરે, કેટલું તપ કરે, કેટલું ભજન. આપણા મુકુંદ ભગતજી છે, ચાર મહિનાથી ધારણા પારણા કરે છે, ચાર મહિનાથી. તમે વિચારો, એ તો તમને લાગે ધારણા પારણા ચાલતા હોય, ત્રણ કલાક ધૂન કરવાની હોય નોન સ્ટોપ, એકવાર કરો તો ખબર પડે તમને. આ તો જેમાં પછી તાળી પાડવી કષ્ટ પડતું હોય એને તો ભૂખ્યા શું થાય. હું કહું છું ને ઘણી વાર, હે મહેલો ના વાસે ગરીબી સુજાણે, દુખિયાના દુખને સુખિયા સુજાણે. ભૂખ્યાની હાલત જમેલા સુજાણે. ખબર પડે કઈ વાત કોને ન સમજાય, એના માટેની અદ્ભુત પંક્તિ કોઈ લખી છે. ચંદાના રૂપને ભલા અંધા સુજાણે, સંગીતોની મહેફિલ બહેરા સુજાણે. દુખિયાના દુખને જીવનમાં સમજવા જેવું ગણિત છે. અરસિકેશુ કવિત્વ નિવેદનમ શિરસીમાં લિખ માલિખ. સંસ્કૃતના કવિઓએ પણ પ્રાર્થના કરી, પ્રભુ અજ્ઞાની માણસ સામે જ્ઞાનની ચર્ચા કરવી એટલે જ્ઞાનનો અપરાધ કરવા બરોબર છે. પાત્રતા વિનાના માણસને ઊંચી વાતો કરવી એટલે સમજો કે તમે તમારા જ્ઞાનને અમૃતને ખાડામાં નાખો છો. ગંગા જળને કૂતરાની હાડ ખોપડીમાં નાખો એ જળની પવિત્રતા ટકવાની. ચાર ચાર મહિના ધારણા પારણા, કેટલું ભજન, કેટલી સેવા. મુકુંદ ભગતને 300 કીર્તન મોઢે છે, કેટલા બોલો. તમારામાં 3 કીર્તન મોઢે આવડતા હોય ઊંચી આંગળી કરો. ચાલો, હમણાં એક ટ્રેન્ડ ચાલ્યો છે દીકરાઓને કડી શીખવાડવાનો. બધા મા બાપને એમ છે કે દીકરાને કડી જાજી આવડવી જોઈએ, પણ આમાં કેટલા મા બાપનો મેં ટેસ્ટ કર્યો, દીકરો 7 કડી બોલતો હોય, બાપુજીને 4 કડી ન આવડતી હોય. તાળી પાડો હવે. બધાને જ્ઞાન આપવાનું જ તાન છે. બોલો, કોઈ બાપુજીને એમ થયું કે છોકરાને 7 આવડે તો આપણે 8 કરવી જોઈએ. કિશનભાઈ આવું થાય કોઈને?
આપણો દીકરો પાછો ના પડો, પણ તમે તો ખાડામાં ઉતરી ગયા, એનું શું? સારી વાત છે, તમે દીકરા માટે મહેનત કરો છો, પણ એ મહેનતની સાથે તમે તમારા જીવનને પણ જો અપડેટ કરો, તમારા જીવનમાં પણ એ સત્સંગ અધ્યાત્મ ભરો ને, તો કંઈક રંગ ઓર જ હશે. હું એટલા માટે કહું છું, ક્યાં ક્યાં કાણા છે એ કાણા આપણે પૂરવાના છે. આ દીપોત્સવની કથા આપણા બુજાયેલા ધર્મના, ભક્તિના, જ્ઞાનના, શ્રદ્ધાના, વૈરાગ્યના દીવડાઓને પ્રગટાવવાનો સમય છે. આપણા બધા સંતો, ન્યાલકરણ ભગત, એમની સેવા, એમની સમજણ, બધામાં નાનામાં નાના અમારા ન્યાલકરણ ભગત, અને બધામાં વધારેમાં વધારે સેવા ન્યાલકરણ ભગતની બોલો લો, અને એમનો તો રેકોર્ડ એટલો સારો છે, તમારી ભાષામાં ક્રેડિટ કહેવાય ને બેંક બેલેન્સ માટે, એમની ક્રેડિટ એટલી બધી છે કે કદાચ લોન જોતી હોય તો બહુ મોટી મળે એમ છે એમને. ક્રેડિટ કેવી સરસ મજાની એમની, ઘનશ્યામ દાદા, એક અમારા ઘનશ્યામ દાદાની, એક ભગતની, બેની ક્રેડિટ હારા મારી, બાકી અમારા બધાની ક્રેડિટ બગડેલી થોડી. ક્યારેક બીમાર થઈ જાય, ક્યારેક શરદી થઈ જાય, ક્યારેક ગળું દુખી જાય, ક્યારેક પગ દુખતા હોય, પણ 5 વર્ષની અંદર ન્યાલકરણ ભગતની સવારની કે સાંજની એક પણ આરતી ચૂકાઈ નથી એવો રેકોર્ડ છે એમનો. તાળીઓથી વધાવો, આ નાની વાત નથી. મહારાજ માટે, ગુરુજી માટે, સંતો માટે, ભક્તો માટે જેટલું થાય ને એટલું કરતા શીખો, બસ કરતા શીખો. નિર્ગુણ સ્વામી છે, કેટલી સેવા કરે છે, રસોડામાં એમની સેવા જુઓ, તમને ગરમ ગરમ રોટલી, ગરમ ગરમ ભાખરી મળે છે ને, પણ એ મશીન ચાલુ કરવા માટે એમણે કેટલો દાખલો કર્યો, તાળીઓથી વધાવો, સાધુ શું મહેનત કરે છે. મારા મનમાં વિચાર આવે, પૈસા દેખાતા હોય, પ્રતિષ્ઠા દેખાતી હોય, લાલચ દેખાતી હોય, લોભ દેખાતો હોય, ત્યાં તો મહેનત કરનારા માણસો તૂટી પડતા હોય. સાચું કહું છું, તમને કલાકના $120 મળે, કોણ ના તૈયાર થાય બોલો? બે હોય જોબ તો ત્રીજી ખોળે. લોભ દેખાય છે, લાલચ દેખાય છે, પૈસા દેખાય છે, પ્રતિષ્ઠા, બધા જ દોડવાના, પણ જ્યાં એક પણ પ્રકારની અપેક્ષા નથી અને ભગવાનની સેવા કરે છે ને, એવા સંતો અને ભક્તોની ફોજ આ લોયાધામમાં બેઠી છે, એને તાળીઓથી વધાવો. તમે આટલું શીખજો બસ. આ સંતો બધા જાણે, અમે એવા દાખલા કિશનભાઈ જોયા છે, એવા દાખલા સંતો નામથી જાણે બધા સંતો, કે સંતોને દંડવત કર્યા હોય, સંતો કંઈક કામમાં હોય અને સામે જોઈ ન શક્યા હોય, ખાલી સામે જય સ્વામિનારાયણ ન બોલ્યા હોય, અને એટલું દુઃખ લાગી જાય, સારા હરિભક્ત, સમજણવાળા હરિભક્ત, વચનામૃત વાંચનારા હરિભક્ત, એટલું દુઃખ લાગી જાય, કાયમને માટે સંતોનો દ્રોહ, અભાવને અવગુણ લેતા થઈ જાય, હજી પાછા નથી વળ્યા. અને એની જગ્યાએ અમારા કિશનભાઈ આવે, એમને નિયમ છે બધા સંતોને દંડવત કરવાના. નિષ્કામ સ્વામી બહાર ગયા છે, એમનું આસન પડ્યું હોય ને, એ આસનને પણ રોજ દંડવત કરે છે. વિચારો, હે કેવા હરિભક્તો છે. શ્રદ્ધા, પ્રેમ, મહિમા, વિશ્વાસ, જેટલા સદગુણ યાદ આવે ને, વિચારો આપણામાં કેટલા છે, મહિમા કેટલો છે, ભક્તિ કેટલી છે. આ ભક્તોની ગાથા સાંભળવાની નથી, સમજવાની છે. અદ્ભુત સ્વામી લખે છે, જેમણે કુળને પવિત્ર કર્યું એવા ડાંગરવામાં રહેનારા એ ભક્તો, એમની નામાવલી સ્વામીએ કહી, એમાં સૌથી પહેલું નામ જુઓ તમે, કણબે ભક્ત વેણીદાસ વળીરે. એ વેણીદાસ ભાઈ, એના શાસ્ત્રમાં જુદા જુદા એક બે નામ મળે છે, પણ સ્વામીએ જે નામ લખ્યું ભક્ત ચિંતામણીમાં, એ વેણીદાસભાઈ, એના જ પરિવારમાં જતનવા થયા. એ પણ એવા મોટા મુક્ત એમના દીકરી હતા. પિતા અને પુત્રી બંનેનો સત્સંગ, બંનેની નિષ્ઠા, બંનેની સમજણ એકબીજાથી ચડિયાતી હતી. ડાંગરવાના એ મુક્તરાજ જતનબાની ગાથામાં આપણે આવો પ્રવેશ કરીએ. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ છે. સંતોના એ સ્વામી, ભક્તોના એ ભગવાન, મુક્તોના મણી, એમના દર્શન કરવા માટે રોજ નવા નવા ભક્તો, એની ભીડ ઉમટતી હ. એવામાં એક દિવસ ગઢપુરના સમયમાં દેશ દેશાંતરના ભક્તો આવ્યા છે. સમયો પૂરો થયો,
ભક્તોએ પ્રાર્થના કરી. આ બધા પ્રસંગ થોડા થોડા શાસ્ત્રોમાં જુદા જુદા પણ મળે છે. કોઈક જગ્યાએ ખોરજ ગામની બાજુમાં ખારીવડ નામની જગ્યા, ત્યાં મહારાજ બેઠા છે અને ત્યાં ભક્તો આવ્યા છે એવી પણ કથા છે. ગઢપુરમાં આવ્યા એવી પણ કથા છે. મહારાજ બિરાજમાન છે, ભક્તો આવ્યા છે, પ્રાર્થના કરે છે, મહારાજ અમારે ઘેર ક્યારે પધારશો, અમારે ગામ ક્યારે આવશો, અમારે ત્યાં ક્યારે આવશો. ગુરુજી પધારવાના હોય, બધાને આ ભાવ અને પ્રેમ હોય, ગુરુજી અમારે ત્યાં ક્યારે પધારે હોય ને. ભગવાન શ્રીહરિ પ્રગટ છે, અનંત ઐશ્વર્યના માલિક છે, જેનું અંતર્યામીપણું, જેનું ઐશ્વર્ય આકાશમાં સૂર્ય ઉગે ને એમ જીવના હૃદયમાં ઉગી ચૂક્યું છે, એવા એ ભક્તો, એવા એ મુક્તો ભગવાનને પોતાને ઘેર પધરાવવા માટે ખેંચાઈ રહ્યા છે. મહારાજ હરિચરિત્રામૃત સાગરમાં એમ બોલે, અમે પરીક્ષા કર્યા વિના કોઈના પ્રેમને પણ સ્વીકારતા નથી, એટલે જોયા વિના કોઈના પ્રેમને લેતા નથી. અને આપણે મોટાભાગના ભૂલ શું કરીએ છીએ, પ્રેમની વાત આવે એટલે સીધા જ આંખો બંધ કરીને ધૂપકો મારીએ. પહેલાં પ્રેમમાં પડે, પછી છ જ મહિના થાય એટલે વેમમાં પડે, અને બીજા છ મહિના પૂરા થાય એટલે એક જ ડેમમાં પડે. આ પૃથ્વી ઉપરની પવિત્રમાં પવિત્ર વસ્તુ પ્રેમ છે. તમે કલ્પના કરો, પતિ ને પત્નીના પ્રેમના સંબંધ પૂરા થઈ જાય પછી દ્રશ્ય કેવું હોય છે ઘરનું. આજે કરોડો ઘર એવા બની રહ્યા છે, પિતા ને પુત્ર વચ્ચેનો પ્રેમનો નાતો પૂરો થાય શું દશા થાય છે. જગત પ્રેમના આધારે ચાલે છે. સ્વામી વિવેકાનંદ ફોર્સ ઓફ લવ એની પુષ્કળ વાતો કરતા. ફોર્સ ઓફ ગ્રેવિટી આપણે સમજી શકીએ છીએ, ફોર્સ ઓફ ગ્રેવિટીને આધારે આખું બ્રહ્માંડ ફરે છે. પણ સ્વામી વિવેકાનંદ કહેતા, આ પૃથ્વી ઉપર હૃદય ધબકે છે ને, માણસનું જીવન ધબકે છે ને, માણસના જીવનમાં સંચાર છે ને, આ બધાની પાછળ ફોર્સ ઓફ લવ છે. અદ્ભુત વાત છે. આ સમજવા જેવી વાત અત્યારે બહુ જાજી ચર્ચા નથી કરતો. તમે સંસારી છો, તમને આજે ફરીવાર ટકોર કરીશ. આ દીવડાઓ સળગે છે એની જ્યોત દેખાય છે, એનો પ્રકાશ દેખાય છે, પણ દીવા શેને લીધે સળગે છે, તેલ દેખાય છે? હા કે ના તો બોલો. નથી દેખાતો. એ પ્રકાશની પાછળ કોઈકનું સમર્પણ છે. વાલા ભક્તો, હંમેશા જીવનમાં યાદ રાખજો, અમે સંતો અહીંયા ઊંચે બેઠા છીએ, મોટી કથા વાર્તા કરીએ છીએ, પણ અમારી પાછળ બીજા સંતોનું સમર્પણ બહુ મોટું છે ને, ત્યારે અમે એ કરી શકીએ છીએ. ક્યારેય પણ નાના સંતો કે નાના ભક્તો એની સેવા એ નાની નથી હોતી, બહુ મોટી હોય છે. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે, મોટા વ્યક્તિ એ નાનાને પ્રેમ આપતા શીખી જાય, નાના વ્યક્તિ મોટાને આદર આપતા શીખી જાય, આ દુનિયાના ઘણા ખરા પ્રશ્નો હળ થઈ જાય. ત્રણ વસ્તુ યાદ રાખજો. આ શાસ્ત્રનો સાર તમને કહું છું, રોજ કથામાં આપણે વાત સાંભળીએ એટલે કહું છું. એક પ્રેમ, એક આદર અને એક સન્માન. આ ત્રણ વસ્તુ માગો નહીં, આપતા શીખી જાઓ, તમારું જીવન ધન્ય બની જશે. તમે જે છોડ વાવો છો ને એ જ છોડ ઉગે છે. ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ આપવા માટે ભક્તોની ભીડ જામી છે. અમારે ગામ આવો, અમારે ગામ આવો. મહારાજે કહ્યું, તમે જાજા છો અને અમે એક છીએ, હવે તમે નક્કી કરો કયા ગામ આવીએ. તો બધા કે મારે ગામ, મારે ગામ, મારે ગામ. આપણે પાછા પડીએ, આમ ફ્રીમાં હરાજી થાય તો પાછા પડીએ. મહારાજે કહ્યું, આપણે એક કામ કરીએ, અમે જેને ઘર આવશું એને ઘેર સંતોને ભક્તોને સાથે લાવશું, અને અમારા સંતો અને ભક્તો એના માટે દૂધ અને દહીંની નદી વહાવશું. આટલું દૂધ અને દહીં જે તૈયાર કરી શકે એ બોલો. એટલે 60-70% તો ક્યાં ભગવાનનું ઠેકાણું નહીં, એ આવે બે દિવસ અને આપણને 200 દિવસ હેરાન કરે. ઘણા બધા ભક્તોએ પછી આજીજી કરવાનું ઓછું કરી નાખ્યું. બોલો બોલો. એમાં 2-3 ભક્તો રહ્યા, એમાં પણ કહેવાય છે કરજીસણના ગોવિંદભાઈ હતા, હા
કરજીસણના ગોવિંદભાઈ એકે મારે ગામ આવો અને બીજી બાજુ ડાંગરવા ગામના જતનબા એકે મહારાજ મારે ગામ આવો. હ મહારાજ કે જો જતન, અમારા સંતો ભક્તોને લાવીશું, ગોરસનો ગારો કરીશું. કેનો કેનો બોલો? ગોરસનો ગારો કરીશું, એટલું દૂધ દહીં વહાવીશું, એની નદીઓ વહેશે અને દૂધ કે દહીં ખૂટશે તો તમારો ભજેતો કરાવીશું, હોકારા કરાવીશું. જતનબા કે મહારાજ નહીં ખૂટે, હું તો તમારા હોકારા કરાવીશ. જુઓ મહારાજ કે આ જબરી. મહારાજે ઘણી ઘણી પરીક્ષા કરી. સાગરમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, અમે ભક્તોની પરીક્ષા કરવા માટે એનું મનનું ધાર્યું મુકાવીએ છીએ, અમે એનું અપમાન કરીએ છીએ, અમે કડવા શબ્દ કહીએ છીએ, તેમ છતાં અમારી મૂર્તિનો અહોભાવ જેને ઓછો નથી થતો એવા ભક્તની તમામ ઈચ્છાઓ અમે પૂરી કરીએ છીએ. તાળીઓથી વધાવવા ત્રણ વસ્તુ યાદ રાખજો. હા, આપણને તો એકાદ શબ્દ કોઈ કીધો હોય ને, આજે તો કાચના વાસણ વધી ગયા છે. કે ના, શોકેસમાં સારા લાગે, જો ઠોકર લાગીને એકાદ વાર નીચે પડ્યા તો બોલો તો ખરા. કોઈએ સરસ લખ્યું છે, જૂના સમયમાં પિત્તળના વાસણ વપરાતા, આમ ઘસો ને એટલે સોના જેવા ચમકે. વાસણ પણ પિત્તળના હતા અને સંબંધ પણ કેવા હતા? પિત્તળના સોના જેવા સંબંધ. હા, ભેગા થાય ને તો સોનાની જેમ ચમકી ઉઠતા. સમય ગયો, વાસણો બદલ્યા, સ્ટીલના વાસણ આવ્યા. સારું છે સ્ટીલના વાસણમાં પણ, પડે ખોબો પડે પણ તોય વપરાય ખરા. પિત્તળના વાસણ બહુ મજબૂત હોય, ઘોબો ન પડે એમાં જલ્દી. હા, જોયું તમે? સ્ટીલના વાસણમાં ઘોબો પડી જાય પણ તોય વાંધો નહીં આવે, વપરાય ખરા. સમય ગયો, સંબંધોમાં ફેરફાર થયા. સંબંધો કેવા થયા? સ્ટીલના વાસણ જેવા. થોડું બોલાવે એટલે શું પડે? બોલો થોડું. એકાદ વાર આવો રેઇન પડ્યો હોય ને ટ્રાફિકમાં સ્ટક થઈ ગયા હોય ને તમે કોઈકની પાર્ટીમાં પ્રસંગમાં હાજરી ન આપી એટલે શું પડે? તરત 99 આવ્યા હોય ન દેખાય. કોણ દેખાય? કોણ નથી આવ્યો ખબર નહીં. બોલો, 99 માણસ હાજર રહ્યા હોય દેખાતો જ નથી, શું દેખાય માણસને? ઘોબા પડ્યા. તો એ સમજુ માણસો હતા, પાછા એકાબીજા સમજાવી ચલાવી લે, સંબંધો નિભાવી લેતા, સંબંધો પૂરા થઈ જતા, પછી પાછો સમય આગળ વધ્યો. બરાબર, માટીના વાસણ આવ્યા, જો ઠોકર વાગે તો તૂટી જાય, ફૂટી જાય. સંબંધો એવા થયા. અને હવે જમાનો આવ્યો પ્લાસ્ટિક, પેપર પ્રોડક્ટ, યુઝ એન્ડ બોલો, વાસણો પણ યુઝ એન્ડ થ્રો, અને સંબંધોને માણસો પણ હવે શું? બોલો, સાચી વાત કે ખોટી વાત? તમારું સ્માઇલ છે ને મને ટેકો આપે છે. હા, ખરેખર માફ કરજો. આવી દુનિયામાં હવે જે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ને કાળુ દાદા, દુઃખ થાય. હા, તમે આ કથા સાંભળો છો, તમારા ઘરમાં પરિવર્તન કરજો, તમારા જીવનમાં પરિવર્તન કરજો. આ કથામાંથી થોડું તમે ચેન્જ કરશો ને, સ્વામી વિવેકાનંદ કહેતા વારંવાર, વન હુ કેન ચેન્જ હિઝ ઓન સેલ્ફ કેન ચેન્જ ધ વર્લ્ડ. કોઈ કેટલું સરસ લખ્યું છે, કેટલું સરસ આ વાક્ય મને એટલું બધું ગમી ગયું હમણાં જ મેં વાંચ્યું. તમે થોડા બદલશો ને તો તમારા માટે દુનિયા આખી આખી બદલશે. તાળીઓથી વધાવો. મહાત્મા ગાંધી, બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન અધર્સ. તમારે સામેવાળામાં જે પરિવર્તન જોવું છે એ પરિવર્તન પહેલા ક્યાં કરો? થોડું જોરથી બોલો, બી ધ ચેન્જ તમે તમારી જાતમાં કરો. ભગવાન સ્વામિનારાયણે કસોટી કરી, અમે દૂધ અને દહીંની નદીઓ વહાવશું, ખૂટશે તો ફજેતો કરાવશું, દેકારો કરાવશું, હોકારો કરાવશું. જતનબા ગાંઠે એવા ન હતા. હા, આ જતનબાની વાતો સાંભળી એમ લાગે કે બહુ એવા પ્રેમી ભક્ત હશે, ભગવાનને પણ એકવાર તાણીને ખેંચી જાય, જીવબાને ટક્કર મારે એવો એમનો પ્રેમ હશે. જતનબાઈએ કહ્યું, મહારાજ તમારી તાકાત હોય એટલું દૂધ અને દહીં વાપરજો, નદીઓ વહાવજો, જો ખૂટવા દઉં તો મહારાજ મારો દેકારો કરાવજો, ન ખૂટે ને તો હું તમારો કરાવીશ. ક્યાં ભગવાન હતા ને તોય ખૂટવાડી ન શક્યા મહારાજ. ક્યાં જતન ખરી,
મહારાજ કે સારું તૈયારી કરો, અમે તમારે ગામ આવશું. જતન બાતો એટલા બધા રાજી રાજી થઈ ગયા. હા, એ મહારાજની મૂર્તિ, સલોણી મૂર્તિ નિરખે છે. બસ એના મનમાં તો ઉમંગ એ છે કે મહારાજ ડાંગરવા પધારશે, મહારાજ અમારે ગામ પધારશે, મહારાજ અમારે ઘર પધારશે. વાલા છો ઘન શ્યામ અમોને બહુ વાલા, વાલા છો ઘન શ્યામ અમોને બહુ વાલા, પ્યારા છો ઘન શ્યામ અમોને બહુ પ્યારા, પ્યારા છો ઘન શ્યામ અમોને બહુ પ્યારા. અમે તમારા તમે અમારા, અમે તમારા તમે અમારા, અમે તમારા તમે અમારા, અમે તમારા તમે અમારા. બેજુન સમજીએ કા, સમજીએ કા, રહેવું અમારે હર દિન હર પલ, રહેવું અમારે હર દિન હર પલ, તુજ ગમતામાં સદાય અમોને વાલા છો ઘન શ્યામ અમોને બહુ પ્યારા, વાલા છો જતનબાને વાલા છે મહારાજ, જતનબાને પ્યારા છે મહારાજ, પોતાનું સર્વસ્વ પુરુષોત્તમને માટે નિછાવર કરીને રાખ્યું છે. જતનબાના મનમાં આનંદ સમાતો નથી. ગામોગામ સમાચાર મોકલ્યા છે, દૂધ અને દહીં જ્યાંથી જેટલું મળે ભેગું કરવાની તૈયારી કરી છે. આખા ઘરમાં આનંદ છવાયો છે. એવામાં ભગવાન સ્વામિનારાયણ ડાંગરવા ગામમાં પધારે છે. ડાંગરવા ગામમાં મહારાજ આવ્યા છે, 200 કરતાં પણ વધારે સંતોને ભક્તોની ફોજ સાથે લાવ્યા છે. સંતો પધાર્યા, મહારાજ પધાર્યા, જમવા માટેની સારામાં સારી વ્યવસ્થા તૈયાર કરી છે. સંતોએ થાળ બનાવ્યો. ભગવાન શ્રીહરિ આજે સંતોને પોતાને પ્રાણથી પણ પ્યારા એ વાલા સંતોને પીરસવા માટે મહારાજ આવે છે. સંતોની પંગત થઈ છે, સંતો જમવા બેસી ગયા છે. મહારાજે તો શરત કરી હતી ને, એ પ્રમાણે મહારાજ દૂધ દહીં માખણ ઘી છૂટી ધારે પીરસે છે. હા, અખંડ ધાર, ધાર ઉચિત નહીં કરવાની. 50% પાત્રમાં જાય ને 50% નીચે જાય. જતનબા દૂર ઊભા ઊભા દર્શન કરે છે, એના હૈયામાં આનંદ થાય છે. વાહ મહારાજ, આપની શું લીલા છે. ધન્ય છે ભક્તોની સમજણને. જ્યાં સાચો પ્રેમ હોય ને, ત્યાં ગમે એટલું સમર્પણ કરવાનું થાય, ગમે એટલું ઘસાવાનું થાય, એને ઘસારો લાગતો જ નથી, દેખાતો જ નથી. શ્રીજી મહારાજે તો ભાઈ લીલા આવી તો દરરોજ ચાલુ કરી. એક દિવસ પૂરો થયો, બે દિવસ પૂરા થયા, ત્રણ દિવસ પૂરા થયા. હવે જ્યારે ખૂટવાડવું જ હોય, ઓછું જ કરવું હોય, ભેગું કરવામાં સમય લાગે, ખૂટવાડવામાં સમય લાગે. છુટ્ટી ધારે મહારાજ પીરસે છે. દૂધ અને દહીંની તો આમ જાણે નદી વહેતી હોય ને, પાણીની જેમ વહેતા હોય ને, એમ કીચડ જામી જાય. હા, સંતો ના પાડે, સંતો વાકાવળી જાય. ત્યારે ભગવાન સ્વામિયાણે સંતોની માથે દૂધ રેડી દે, સંતોની માથે દહીં નાખી દે. આવી રીતે સંતોને જમાડે છે. નાના કરતા જમાડતા જોરે રે, એવી મૂર્તિ સંભારો નીસ ભોરે રે. નાના કરતા જમાડતા જોરે રે, એવી મૂર્તિ સંભારો નીસ ભોરે રે. નાના કરતા જમાડતા જોરે રે, એવી મૂર્તિ સંભાર
તારો નીસ ભોરે રે નાના કરતા જમાડતા જોરે રે મૂર્તિ સંભારો નીસ ભોરે રે મહારાજ સંતોને બહુ જમાડતા હા કેટલું જમાડતા હશે જાતે કેટલું પીરસતા હશે એટલી લીલાઓ છે એટલી લીલાઓ છે જેની વાત ન કરો એકવાર શ્રીજી મહારાજ સંતોને પીરસતા હતા મહારાજે જોયું સચ્ચિદાનંદ સ્વામી કેમ દેખાતા નથી મહારાજ સ્વામી બીમાર છે બોલાવો બોલાવો સ્વામીને બોલાવ્યો સ્વામી કેવું છે મહારાજ થોડી કળતર છે સારું સ્વામી અમારો આગ્રહ છે થોડું જમી લો અંદર રસોડામાં જાઓ ત્યાં તમને જે યોગ્ય લાગે સંતોને કીધું સ્વામીને થોડું જમાડજો સ્વામી અંદર ગયા સંતોએ કહ્યું સ્વામી થોડા લાડવા જમાવો બસ સ્વામી કે સારું લાવો સંતો પાત્રમાં લાડવા નાખતા જાય ને સ્વામી મહારાજને સંભાળી જમતા જાય બે પટારા લાડુ જમી ગયા કેટલા સ્વામી બહાર આવ્યા મહારાજે પૂછ્યું સ્વામી જમ્યા હા મહારાજ તમારો આગ્રહ હતો ને એટલે થોડું જમો છું નાના કરતા જમાડતા જોરે રે એવી મૂર્તિ સંભારો નીસ ભોરે રે નાના કરતા જમાડતા જોરે રે એવી મૂર્તિ સંભારો નીસ ભોરે રે અદ્ભુતાનંદ સ્વામી બીમાર હતા સંતોને જમાડ્યા ખબર પડી અદ્ભુતાનંદ સ્વામી બીમાર છે સ્વામીને બોલાવ્યા સાધુ થોડું જમો ને મહારાજે બે લાડુ આપ્યા સ્વામી કે મહારાજ બહુ થઈ મહારાજ કે જો બીજા બે જમશો ને તો માથે હાથ મૂકીશું સ્વામીને થયું હવે આમે બીમાર છીએ થોડું વધારે જમીને વધારે બીમાર થશું બીજું શું સ્વામી ચાર લાડુ જમ્યા મહારાજે માથે હાથ સ્વામી જો હજી બીજા બે લાડુ લો ને તો બે હાથ માથે મૂકીશું ફરીવાર બે જમાડ્યા આમ કરતા કરતા 28 લાડુ જમાડ્યા કેટલા નાના કોઈ નાના કે નાના પાડે સત્સંગીજીમાં લખ્યું મહારાજ પીરસવા નીકળે ને સિંહ નાદ કરે ને કોઈ હુંકાર કરે ને સિંહની જેવી ગર્જના કરે ને ત્યારે બંધ કરતા આટલું જમાડતા હવે તો શું કે હવે તો પીરસવાનું જ જતું રહ્યું એક સમય એવો હતો લોકો બેઠા હોય ને પેલા પીરસવાળા ફરતા હોય હવે પીરસવાળા ઉભા હોય ને લોકો ગામમાં પેલા ભીખ માગવા નીકળ્યા હોય ને એમ ડીશ લઈને ફરતા હોય હે માફ કરજો નાના કરતા જમાડતા જોરે રે એવી મૂર્તિ સંભારો નીસ ભોરે રે નાના કરતા જમાડતા જોરે રે મૂર્તિ સંભારો નીસ ભોરે રે આપે મુખમાં લાડો જલેબી 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 રે આવે સુખ સંભારે છબી 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 રે પૂજ્યપાદ ગુરુજી જ્યારે અમેરિકા પધારે ને મને યાદ છે એકવાર નહીં જ્યારે પણ અમેરિકા આવે ને એટલે સૌથી પહેલો એમનો આગ્રહ હોય કે સંતોને મારે જાતે પીરસીને જમાડવું છે એક પણ વખત એવો ચૂક્યો નથી સંતોને આગ્રહ કરીને પ્રેમથી એટલું જમાડે કોઈ સંતોને ઉપવાસ હોય કોઈ સંતોને ધારણા પારણા વ્રત ચાલતા હોય એ બધાને બેસાડીને જમાડે મહારાજે મોટા પુરુષોએ બીજાને જમાડવામાં સુખ માન્યું છે અને આપણે આટલો ફેર છે મહારાજ સંતોને ના પાડે છતાં જમાડે છે આમ કરતા કરતા હવે છાસ દહીં દૂધ ખૂટવાની તૈયારીમાં છે જતનબાઈએ જોયું ઘરની અંદર બધી હાંડલીઓ ખાલી થઈ ગઈ એક માટલી બાકી છે સંતોજી જમી રહ્યા છે અને મહારાજ તો આમ છૂટી ધારે પીરસે છે બધું જ દૂધ અને દહીં રેલમ ઝેલ નીચે નદીઓની જેમ વહે છે અને કહેવાય છે જતનબાઈએ દોડીને ઘરની અંદર જઈ પેલી માટલી પકડી લીધી મહારાજ આપણે પીરસવાની વાત થઈ છે જમાડવાની વાત થઈ છે ઢોળવાની વાત નથી થઈ આમ તો તમે ખૂટવાડી જ દો ને મહારાજે માટલી જાળી મહારાજ કે નહીં જતન અમે ભગવાન છીએ અમે ગમે તે કરીએ અમારે તો આજે તમારો દેકારો કરાવવો છે જતનબા અને મહારાજ
એક જ માટલી ગોરસની ભરી છે, આ બાજુ મહારાજ ખેંચે, આ બાજુ જતનબા ખેંચે, અને ભગવાનને કરવું કે એ માટલી ખેંચતા ખેંચતા માટીની હાંડલી હતી, હાંડલીનો કાંઠો તૂટી ગયો, મહારાજના હાથમાં કાંઠો આવ્યો અને જતનબાના હાથમાં હાંડલી આવી. શ્રીજી મહારાજ બોલ્યા, જતન, આજે તમે જીતી ગયા અને અમે હારી ગયા. હે વિચારો તો, ભગવાન જેની આગળ હારી જાય ને, એવો જેનો પ્રેમ હતો એવા જતનબા. કેટલી કેટલી કથા સંભળાવું, શું અદ્ભુત. ભગવાન શ્રીહરિ ઘણું ત્યાં રોકાયા છે, 15 દિવસ પૂરા થયા, 16મો દિવસ છે. ભગવાન શ્રીહરિ જમવા બેઠા છે, મહારાજને જતનબા પીરસે છે, પીરસીને બહાર નીકળ્યા. બહાર ખાટલા ઉપર એમના પિતાજી વેણીદાસભાઈ બેઠા હતા, એને બોલાવ્યા, જતન બેટા આ બાજુ આવો. અરે ગાંડી થાતી નહીં, કોઠીમાં અનાજ ખૂટી પડ્યા છે, ઘરમાં દૂધ દહીં ખૂટી પડ્યા છે, ઘી ખૂટી પડ્યું છે. આ મહારાજને 200 સંતો પાર્ષદો હવે જવાની વાત કરે ને તો આગ્રહ ના કરતી, ડાઈ થતી ના, આમ ઠપકો આપે છે. ને અંદર બેઠા બેઠા શ્રીજી મહારાજે કાનો કાન વાત સાંભળી. જતન બાતો બાપુજી આગળ હા બાપુજી હા બાપુજી કરી દોડતા દોડતા નીકળી ગયા. મહારાજ પાસે આવ્યા, મહારાજે પૂછ્યું કે તમારા બાપુજી શું કહેતા હતા? જતનબાઈએ કહ્યું કે મહારાજ, મારા પિતાજી એમ કહેતા હતા કે મહારાજ અને સંતો જો જવાની વાત કરે ને તો તું જવા દેતી નહીં, હજી રોકજે, હજી ખૂબ સંતો ભક્તોનો આપણે લાભ લેવો છે ને જમાડવા છે. લો મહારાજ મનમાં મનમાં હસવા લાગ્યા. તમે વિચારો, ઘરના દાણા ખૂટી પડ્યા છે, બાપુજીની શ્રદ્ધા ખૂટી પડી છે, તેમ છતાં જે સ્ત્રી ભક્તના હૃદયમાં શ્રદ્ધા ઓછી નથી થઈ, તાળીઓથી વધાવો કેવી શ્રદ્ધા હશે એની. એ વચનામૃત ગઢપુર અંત્યનું 25મું. ખરાબ ભક્તનું લક્ષણ મહારાજ કરે છે. ખરો ભક્ત કેવો હોય? શરીરમાં દીર્ઘરોગ આવી પડે, ખાવા અન્ન ન મળે, પહેરવા વસ્ત્ર ન મળે, એવા સમયમાં પણ ધર્મ, ભક્તિ, શ્રદ્ધા અને નિયમ એમાં મોળો ન પડે, રતિવા સરસ થાય, તો સમજવું એ ભગવાનનો ખરો ભક્ત છે. ભગવાન સ્વામિનારાયણની વચનામૃતની કસોટી પ્રમાણે જેનું 100માંથી 100% જીવન આપણને દિવ્ય દેખાય એવા મુક્તોની ગાથા આપણે સાંભળીએ છીએ. આજે તો થોડો ઘસારો લાગે ને, આજનો માણસ બીજાનો ઉપયોગ કરી શકે છે, કોઈકના ઉપયોગમાં આવવા માટે આજનો માણસ સમજી ન શકે. કોઈ બહુ સરસ વાત કરી, ભોગી અને રોગી સમાજને યોગી અને ઉપયોગી બનાવવાનું કામ સંતો કરે છે. જેનું જીવન પોતા માટે છે એવા જીવોને સંતો આ કથા દ્વારા આ સમજણ આપીને એનું જીવન બીજા માટે બને એના માટે આ સંતો પ્રયત્ન કરે છે. તમે જોઈ શકો છો આ બધા સંતો, અરે આ બધા યુવાનોને પણ તાળીઓથી વધાવો, મારા કુંજેશ ભગત, વેદાંત ભગત, આ બધા યુવાનોને. અમેરિકામાં આવા કોઈક વગાડનારા ઓર્ગનવાળા તમે બોલાવો ને, 1 કલાકના $300 લે, કેટલા? 1 કલાકના $300 ચાર્જ ચાલે છે ન્યૂજર્સીનો અત્યારે. ઓછામાં ઓછો સારા હોય તો $400 લે $500 લે. આપણે ચૂક્યું નથી એટલે ખબર નથી, અમે સંતો જાણીએ છીએ. આપણા મંદિરમાં આવા યુવાનો બેઠા છે ને, એની સેવા નાની નથી. હમણાં વેદાંત ભગત બહાર ગયા, 1 કડીમાં તબલું નહોતું વાગતું, 1 જ કડીમાં કેવું લાગતું હતું બોલો તો ખરા? આ નાના દીકરાને તાળીઓથી વધાવો, એની સેવા આ મંદિરમાં નાની નથી. આવી તાળીઓ ન હોય, જોરદાર તાળીઓથી વધાવો. અને મારા નિર્ગુણ સ્વામી કે આ તબલું ક્યારે વાગે? સાઉન્ડ સારું વાગતું હોય તો. એટલે એમ કે અમારા બધાનો પ્રાણ તો આ સાઉન્ડવાળા છે, એને તાળીઓથી વધાવો. લો એકદમ સાચી વાત, બે પ્રકારની સેવા છે, એક સેવા દેખાય, એક સેવા દેખાય નહીં. આ તબલાવાળાની સેવા દેખાય પણ આની સેવા દેખાય નહીં. પણ એ બટન આઘું પાછું કરી નાખે, તમે બધા આગા પાછા થઈ જઈએ. અને નીલ ભગત મહિમાથી સેવા કરે છે, જોબ ઉપરથી સીધા મંદિરે આવી જાય છે, કારણ કે એમને સેટિંગ આ બધું કરતા ઘણો સમય લાગે. આપણે ખૂબ તાળીઓથી વધાવીએ, આ તો મહારાજની કૃપા છે. હું ઘણીવાર વિચારું કે આ પુરુષ પ્રયત્નથી નથી થતું, આ મહેનતથી નથી થતું, આ કેવળ ને કેવળ મહારાજની કૃપા, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષના આશીર્વાદને લીધે આ લોયાધામની અંદર આવું વાતાવરણ છે. અમારા બ્રિજેશ ભગત, એમને પણ તાળીઓથી વધાવો. એક પણ દિવસ આ 5 વર્ષથી તમે જુઓ, એક જ જગ્યાને એક જ સ્થાન, અને બેઠા પછી ઊભા થવાનું જ નહીં ક્યારેય.
બાકી અમારા વેદાંત ભગતને તો ચાલુમાં કેટલી વાર, પણ એ પણ હવે નાના બાળક છે બરાબર, થોડી તો એમને એવું થાય ને ભાઈ વચ્ચે કંઈક બાથરૂમ જવાની ઈચ્છા થાય. કેવા ભક્તો હશે, એમની શ્રદ્ધા કેવી, શ્રીજી મહારાજ જાણી ગયા. મહારાજ પછી બહાર નીકળ્યા, વેણીદાસભાઈ બેઠા હતા એમને બોલાવ્યા, વેણીદાસભાઈ તમે શું કહેતા હતા? વેણીદાસભાઈ શરમાઈ ગયા, એને ખબર પડી ગઈ કે મહારાજે કદાચ સાંભળી લીધું લાગે છે, એટલે એમણે હાથ જોડીને કહ્યું, મહારાજ પોતે ભક્ત છે, નિષ્કપટ થઈ ગયા. મહારાજ મેં જતનને કહ્યું કે બેટા કોઠારમાં દાણા ખૂટી પડ્યા છે, આટલા બધા સંતોને મહારાજ છે, આપણે કેવી રીતે રાખીશું, કેવી રીતે સાચવીશું, જમાડીશું, એટલે મહારાજને હવે બીજે ગામ જવું હોય ને તો પ્રેમથી તો. ત્યારે શ્રીજી મહારાજ વેણીદાસભાઈને કહે, અરે વેણીદાસભાઈ અમારા ભગવાનપણાને તમે ભૂલી ગયા, ચાલો બોલાવો રતનને. રતન અને એમના પિતાજી બંનેને લઈ મહારાજ કે કોઠી ક્યાં મૂકી છે? 7 કોઠી ગોઠવેલી હતી. એક કોઠી મહારાજ કે ખોલો, ખોલવામાં આવી, અંદર તળિયા સુધી દાણા હતા, થોડા ઘણા દાણા હતા, બાકી આખી કોઠી ખાલી દેખાય. મહારાજે પોતાના હાથમાં છડી હતી, છડી આમ કોઠીને અડાડી, બધી કોઠી ભરાઈ ગઈ. શ્રીજી મહારાજ રાજી થયા અને મહારાજ એમ બોલ્યા, જાઓ મેં વરદાન આપીએ છીએ, ગમે તેવો પૃથ્વી ઉપર દુકાળ પડશે પણ તમારા ઘરનું અનાજ ક્યારેય ખૂટશે નહીં, તમે મારા સંતોની આટલી સેવા કરી છે, તમારા ઘરનું અનાજ અખૂટ થશે, આવો આશીર્વાદ આપ્યો. જેણે ભગવાન અને સંતની સેવા કરી છે ને, આમ પણ શાસ્ત્ર એમ કહે છે, એના ઘરનું ભગવાન ખૂટવા ન દે. આ દુનિયામાં એક જ બેંક એવી છે કે જે બેંક ક્યારે ઉઠામણું નથી કરતી, એક જ બેંક. બાકી બધી બેંકમાં ગમે એટલું ભેગું કર્યું હશે, ગમે એટલું સાચવું હશે, ગમે એટલું મૂક્યું હશે, ખરા સમયે કામ નથી લાગવાનું. સંકટ સમયની સાંકળ એક ભગવાન છે. પૂજ્યપાદ ગુરુજી હમણાં લોયાધામમાં એટલા માટે વાત કરતા હતા, ભક્તરાજ સુરાખાચરનું સમર્પણ, આ સત્સંગની અંદર લોયાધામ પરિવારના ભક્તોનું સમર્પણ. બસ આપણા જીવનમાં આપણે એક સંકલ્પ કરીએ, આપણા જીવનમાં જે કંઈ આપણી પાસે છે ને ભગવાનનું આપેલું છે. અવતાર છે માં નવતણો માટે હવે તું ચેતજે, અવતાર છે માં નવતણો માટે હવે તું ચેતજે, આંખો ઉઘાડી નીંદથી પ્યારા પ્રભુને ભેટજે. લક્ષ્મી દીધે ખૂટતી નથી શ્રીમંત તે તું જાણજે, આપ્યું પ્રભુએ તુજને તો તું બીજાને આપજે. ભગવાને આપણને કંઈક સારું આપ્યું છે ને, શક્તિ આપી છે, બળ આપી છે, પૈસા આપ્યા છે, બુદ્ધિ આપી છે, પ્રતિષ્ઠા આપી છે, કંઈ પણ ભગવાને સારી વસ્તુ આપી છે ને, એ આપણા માટે નહીં, આપણા જીવનથી બીજાના કોઈકના જીવનને આપણે મદદરૂપ થઈએ એટલા માટે ભગવાને આપણને આપ્યું છે. આજે આ લોયાધામ પરિવારમાં કેટલા એવા ભક્તો છે જેનું સમર્પણ ગણી ન શકાય, એવા ભક્તો છે. બસ તમે તમારા જીવનમાં એક નાનો સંકલ્પ રાખજો, ભગવાનનો ભાગ ભગવાનને અર્થે આપણે આપી દઈએ, ભગવાનનો ભાગ ભગવાનના કામમાં વાપરી દઈએ આપણે. આ જીવનમાં કરવા જેવું છે. જેણે જેણે ભગવાનને અર્થે કાઢ્યું છે, વાપર્યું છે, ખર્ચ્યું છે, એવા ભક્તોની કથા તમે જુઓ. દાદા ખાચર ઘરમાં અનાજના દાણા ખૂટી જાય, ખબર છે ને તમને, કોઠાર ભર્યા હોય, તિજોરીઓ ભરી હોય, ત્યારે તો સેવા કરનારા ઘણા હોય. ભગવાન એકવાર કસોટી બધાની કરે છે, તમારી કરે છે, અમારી કરે છે. પરીક્ષા કર્યા વિના કોઈ પણને પાસ નથી કરતા પુરુષોત્તમ નારાયણ છે. દાદા ખાચરના દરબારમાં કોઠારના દાણા ખૂટી ગયા, સંતો અકળાઈ ગયા છે. ઢોરો માટે રાખેલી ખોરી જાર, જમીનમાં દાટી રાખી હોય ને ઢોર માટે, એ ખોરી જાર એના રોટલા કરી સંતો ભક્તોને જમાડવામાં આવે છે. આવી કફોડી પરિસ્થિતિ દાદા ખાચરની બની. વચનામૃતમાં એટલા માટે મહારાજને કહેવું પડ્યું, વૈરાગ્ય અને સમજણ આ બે વસ્તુ એવી છે કે જ્યારે આપત્કાળ આવે ને ત્યારે જેને જેવો વૈરાગ્ય અને જેવી સમજણ હોય એ દેખાય આવે છે. બાકી વાણીમાં વૈરાગ્ય કે સમજણ દેખાવી એ શક્ય નથી. આ વ્યાસપીઠ ઉપર બેસીને વાત કરવી જુદી વસ્તુ છે, પણ ખરા અર્થમાં સમય આવે ને ત્યારે એવું કામ કરી બતાવવું ને એ અઘરું હોય છે. આપણા લોયાધામ પરિવારના કેટલા એવા ભક્તો છે.
આ મંદિરો, આ સમયાઓ, આજે ઇન્ડિયા લોયા ધામ એનું કામ ચાલે છે. ઇન્ડિયા લોયા ધામ મંદિરની અંદર નાની કે મોટી સેવા કરનારા ભક્તોને ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. અમે જાણીએ છીએ ભક્તોનું કેટલું મોટું સમર્પણ છે. મને ખબર છે અમેરિકામાં અવર્સ ઉપર પગાર હોય છે, એક કલાક $10, $20, $30 એમ મળતો હોય છે પગાર. અને એવા સમયની અંદર એટલું તમે કામ કરીને ભગવાનને અર્થે હજારો ડોલર આપો છો, તમારા ડોલરની કિંમત તમે જેટલી જાણી છે ને એના કરતાં પણ આ ઠાકોરજી અને પૂજ્યપાદ ગુરુજીએ વધારે જાણી છે. પણ હું કહેવા એ માગું છું, જગત માટે તો બધા ખર્ચે છે, પણ ભગવાનને અર્થે ખર્ચનારા, કાઢનારા, વાપરનારા બહુ ઓછા છે. જતનબા જેવા, દાદા ખાચર જેવા, જીવબા જેવા, પર્વતભાઈ ઝીણા ભાઈ જેવા, એવા બહુ જવલ્લે હોય. અને આજે આ ગાથા આપણે સાંભળીએ છીએ. આપણા લોયાધામ મંદિરની અંદર એક વિશેષતા છે, મારે ને નિષ્કામ સ્વામીને ઘણી વાર બેઠા હોય ત્યારે વાત થાય. આપણા મંદિરમાં આજે કેટલા વર્ષો વીતી ગયા, તેમ છતાં ક્યારેય પણ સેવા માટે ખાલી આપણે જાહેરાત કરી હોય, ઉત્સવની વાત કરી હોય, સમયાની વાત કરી હોય. આપણે પંચાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, તમે બધા જાણો છો પંચાબ્દી મહોત્સવ માટે ભક્તોએ કેવી રીતે સેવા કરી છે. એકવાર બિરદાવીએ તાળીઓથી. આ લોયાધામ એટલે સમર્પણનું ધામ છે. અને મહારાજે સુખિયા પણ એટલે કર્યા છે. આપણા લોયાધામની અંદર તમે જો એક એક ભક્તોને મહારાજ કેટલા પરચાઓ પૂરે છે, કેટલી કૃપા વરસાવે છે, કેવા ચમત્કાર પૂરે છે. એક એક ભક્તોના જીવનમાં, હું તો સામે બેઠેલા બધા ભક્તોના જીવનને જાણું છું. અમારા કાળુ દાદા બેઠા નડા, હિતેશ ભગત, હરીશ ભગત બંને ભાઈઓ ભણતા હતા. કેવી કફોડી પરિસ્થિતિ હતી, એડમિશન મળે નહીં. એડમિશન મળ્યા પછી લાખો ડોલરનો ખર્ચો, લોન, ક્યારે ડોક્ટર થાય, કેવી રીતે ડોક્ટર થાય, એટલી મોટી મુસીબત, એવો એક સંકટનો સમય હતો. પણ બંને ભાઈઓની નિષ્ઠા, બંને ભાઈઓનું સમર્પણ, બંને ભાઈઓની સેવા, બંને ભાઈઓનો સત્સંગ કે આજે તમે જુઓ છો, બે જ વર્ષમાં ભગવાને પાતું આમ પત્તું હતું એની જગ્યાએ આમ કરી નાખ્યું. આ ઠાકોરજી, આ ભગવાનથી થાય છે, આ સેવાથી થાય છે, શક્તિથી બુદ્ધિથી મહારાજ નથી કરતા બધું. માટે તમને એટલી જ મારી ભલામણ, ભગવાન માટે કરવામાં ક્યારેય પાછા ના પડતા. તમે વિચારો કેવા ભક્તો છે. મહારાજ ફરીવાર એકવાર ડાંગરવા આવ્યા છે. ડાંગરવામાં આવ્યા છે ત્યારે શ્રીજી મહારાજે ગામમાં વાત સાંભળી, ગામની અંદર એક બાજુના ગામનો સંઘ હશે, કાશીમાં ગયા હશે, ગંગાજીમાં સ્નાન કર્યું હશે, એટલે ગામના ભક્તોને ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા જાગી છે. મહારાજે આ વાત સાંભળી, મહારાજે જતનબાને બોલાવ્યા. મહારાજ કહે, જતન, તમારા ગામમાં ગંગાજીને બોલાવીએ તો તમે તૈયારી કરો, વધામણા માટે તમારા ગામની અંદર અમારે ગંગાજી લાવવા છે. જતનબાનો વિશ્વાસ કેવો, એની શ્રદ્ધા કેવી, એનું સમર્પણ કેવું. ઘરના દાણા ખૂટી જાય, ગોરસ ખૂટી જાય, 200-200 સાધુઓ, સંતો, ભક્તો આંગણે બેઠા હોય, અરે બાપાના હૃદયની શ્રદ્ધા એકવાર ડગમગી જાય, ખૂટી જાય, તો પણ જેનું સમર્પણ, જેની શ્રદ્ધાને ભાવના ખૂટે નહીં, એવા ભક્તની ગાથા આપણે સાંભળીએ છીએ. ઘરમાં દાણા ભર્યા હોય, કોઠારો ભર્યા હોય, તિજોરીઓ ભરી હોય, ત્યારે સેવા કરનારા ઘણા નીકળે. સંકટ સમયમાં પણ ભગવાનને અર્થે વાપરવામાં, ખર્ચવામાં પાછા ન પડે એવા ભક્તોને આપણે તાળીઓથી બિરદાવીએ. હા, એવા ભક્તોને ગમે ત્યારે લોયાધામનો ઇતિહાસ લખાશે ને, એવા અશ્વિન ભગતનું નામ તો આપણે લખવું જ પડે. ત્રણ જોબ બિચારા કરે છે, કેટલી ત્રણ જોબ કરે છે. એના એક પણ કપડા દિલીપભાઈ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ જૂના કપડા છે. એની ગંજી તમે જુઓ ને તો ચારે બાજુ વેન્ટિલેશન, 10-10 મોટા મોટા બાખોરા કાણા પડી ગયા, આવી તો ગંજીઓ પહેરે છે. એક સારું કપડું નહીં, ઘરમાં એક સારી વસ્તુ નહીં, પણ ભગવાનને અર્થે ને સંતોને અર્થે કરવાનું થાય ને તો લાખો ડોલર આપી શકે છે. તાળીઓથી વધાવી, શું એનું સમર્પણ છે. અને અશ્વિન ભગત પોતે પણ રડી પડે, સ્વામી મેં મહારાજને નથી આપ્યું, મેં તો મહારાજને થોડું આપ્યું, એના કરતા અનંત ગણું ઠાકોરજીએ મને આપ્યું છે. મારી બધી દીકરીઓ, મારા બધા જમાઈઓ આજે આટલા સરસ સેટ છે, આ ડોક્ટરો દીકરા કરતા મને વધારે સાચવે છે, આ કોની કૃપા? આ બધી ઠાકોરજીની કૃપા. ત્યારે એમ થાય, આપ્યા પછી અભિમાન ન આવે એવા કોણ હોય, એવા કોણ હોય. એટલા માટે તમને કહું છું,
ઝાડના મૂળમાં પાણી નાખો, એક એક પાંદડા સુધી, એક એક ડાળ સુધી એ પાણી પહોંચી જાય છે, એમ ભગવાનને અર્થે કંઈક નાની મોટી સેવા કરવાની તક મળે, આપણે ઝડપી લઈએ, એ સેવા કરી દઈએ, ત્યારે સમજજો એ ભગવાનની સેવા નથી, આખે આખા વિશ્વની સેવા તમે કરો છો. ઘણા લોકો એમ કહે ભગવાનને જરૂર શું છે, ગરીબોની સેવા કરો. એની વાત ખોટી નથી, ગરીબોની સેવા, પણ ભગવાનનો છેદ ઉડાડીને તમે કરો છો ને, આ તમે ભગવાનનો દ્રોહ કરો છો. ગરીબોની પણ સેવા કરવી જોઈએ, ગાયોની પણ સેવા કરવી જોઈએ. આપણા દાદા ગુરુજીએ પુષ્કળ કરી છે, આપણા પૂજ્યપાદ ગુરુજી કરે છે, બધી સેવાની જરૂર છે. ભગવાનની સેવા કરે છે એની ઓટોમેટિક બધી સેવા આવી જાય છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં બોલ્યા, એક ભગવાનના ભક્તને જમાડો ને એનું ફળ કેટલું છે, આખા બ્રહ્માંડને તમે જમાડો એટલું ફળ એક ભગવદીને જમાડવામાં છે. ડાંગરવા ગામની અંદર તીર્થયાત્રા કરવા માટે, ગંગાજીનું સ્નાન કરવા માટે ભક્તોમાં ચર્ચા ચાલે છે. ભગવાન શ્રીહરિએ સાંભળ્યું, મહારાજે વિશ્વાસની કસોટી કરી છે, એમના હૃદયમાં શ્રદ્ધાનો દીવડો પ્રગટાયો, સમર્પણનો દીપ પ્રગટાયો, હવે વિશ્વાસનો દીવો, કયો દીવો? જતનબાઈને મહારાજ કહે, જતન તમારા ગામમાં ગંગાજીને અમે બોલાવીશું, તમે તૈયારી કરો, શરણાઈઓ વાળાને બોલાવો, ઢોલવાળાને બોલાવો, એ ભાઈ તૈયાર કરો, તમે બધા શરણાઈઓ ઢોલ તૈયાર કરો, ગંગાજીના વધામણા કરવા છે. જતનબાનો વિશ્વાસ એવો ને, પૂજ્યપાદ ગુરુજીએ હમણાં લોયાધામમાં કથા વાર્તામાં બહુ ભાર સાથે વાત કરી હતી, વિશ્વાસ છે ને બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. આપણને પાઇલોટમાં વિશ્વાસ છે, વાણંદમાં વિશ્વાસ છે, રિક્ષાના ડ્રાઈવરમાં વિશ્વાસ છે, આ જગતના મવાલી માણસોમાં વિશ્વાસ છે, મહારાજમાં વિશ્વાસ નથી બેસતો, બસ આ સંતોમાં વિશ્વાસ નથી બેસતો. ગંગાજીના વધામણા કરવાની વાત શ્રીજી મહારાજ કરે અને એક સેકન્ડમાં તૈયાર થઈ જાય વધામણા કરવા માટે, એને કેટલો વિશ્વાસ કહેવાય. તાળીઓથી વધાવીએ. હા, એટલી બધી તૈયારી કરી, મહારાજને વિનંતી કરી, મહારાજ બધી તૈયારી થઈ ગઈ છે, હવે શું કરવાનું? મહારાજ કે ચાલો. જતનબાને ગામના બીજા બધા ભક્તોને સાથે લઈ ગામની ભાગોળમાં એક કૂવો હતો, કૂવા પાસે આવ્યા. વેણીદાસભાઈ સમજી ગયા, મહારાજ ઈશારો કર્યો, કૂવામાંથી પાણી કાઢ્યું. એ પાણીની અંદર ભગવાન શ્રીહરિએ પોતાના ચરણારવિંદ રાખ્યા, ચરણારવિંદ બોળ્યા અને પછી વેણીદાસભાઈને કીધું, આ પાણી આ કૂવાની અંદર પધરાવો. અને ભગવાન સ્વામિનારાયણ કૂવાના કાંઠે ઊભા રહીને બોલ્યા, સાંભળો સાંભળો ભક્તો સાંભળો, વામનજીએ એક અંગૂઠો બોળ્યો, એક અંગૂઠો બોળ્યો જમણા પગનો, એટલા મહિમાને લીધે ગંગાનો આટલો બધો મહિમા વધી ગયો, તો અમે તો અનંત અવતારના અવતારી છીએ, અમે અમારા બંને ચરણારવિંદ આ પાણીમાં રાખ્યા છે અને આ પ્રસાદીનું પાણી આ કૂવામાં નાખ્યું છે, માટે આ કૂવાનો મહિમા ગંગાના જળ કરતા પણ વિશેષ જાણજો, આમાં સ્નાન કરજો તમે. ડાંગરવાની અંદર આજે પણ કહેવાય છે ગંગા જળિયા કૂવાના નામે લોકો એને જાણે છે. એના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. ના ગઈ ગંગા તમારે લખવાનું વર્કિંગ ફ્રોમ મંદિર. તપારે તીરથ માં કાઈ ના
સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું સહેજે સહેજે હું તો સુખડા રે માણું આજ સખી આખી દુનિયાનો સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ છે 100 માંથી 90 માણસો શું નથી મળ્યું એના જ વિચારો કરે છે એટલે દુઃખી છે શું મળ્યું છે એના વિચાર કરનારા 10% માણ માણ છે તમે વિચાર કરજો મને શું મળ્યું છે આવો સરસ મનુષ્યનો દેહ મળ્યો અમેરિકામાં રોયાધામ જેવું મંદિર મળ્યું તાળીઓથી વધાવો અમેરિકામાં આ મંદિરની બહાર નીકળો ચારે બાજુ હું છે બોલાય એવું નથી આ બાજુ સામે આ બાજુ એક કે છે હારી જગ્યા અમેરિકામાં અને લોયાધામ જેવું મંદિર કેવું મંદિર જે આટલા બધા સંતો રહેતા હોય આવા પૂજ્યપાદ ગુરુદેવ મળ્યા તાળીઓથી વધાવે શું મળ્યું છે આજ સખી આનંદની હેલી આજ સખી જે મળ્યું છે એનો મહિમા નથી એટલે બધા દુખી છે આપણે ભગવાનને થેન્ક યુ કહીએ પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર વાત કરે શું શું જીવનમાં મેળવવું જોઈએ તમે લિસ્ટ કરો આ હોવું જોઈએ આ હોવું જોઈએ 100 માંથી 99 વસ્તુ ઠાકોરજીએ આ લોયાધામમાં બેઠેલા બધાને મફતમાં આપી છે આટલી કૃપા છે વિચારો તાળીઓથી વધાવો 100 માંથી 99% ફ્રી ઓફ ચાર્જ હવે એક જ વસ્તુ ખાલી મેળવવાની છે શું કસર કાઢવા માટે ધર્મ પાળવો પડશે બાખોરા થોડું બોલો તળિયા વિનાની તપેલીમાં દૂધ લેવા નીકળ્યા છીએ આપણે કોઈક આપશે દયા એ કરીને તોય શું થશે પર્વતભાઈના દીકરાને તીર્થમાં જવાની ઈચ્છા થઈ બાપુજી કે સારું બેટા જા ગામની ભાગોળમાં પહોંચે ગામની ભાગોળમાં નાના નાના દીકરાઓ સરસ મજાના કપડાં પહેરી જાણે કે આકાશમાંથી સ્વર્ગમાંથી આવે આવા દિવ્ય દેવદૂતો બધા દેખાણા છોકરાને કુતૂહલ થયું હાથ જોડ્યા આપ બધા ક્યાં જાઓ છો કોણ છો ક્યાંથી આવો છો મને સમજાવો ને ત્યારે એ બધા દીકરાઓ બોલ્યા કે અમે તીર્થ છીએ કોઈ પ્રયાગરાજ કોઈ ગંગાજી કોઈ ગોમતીજી કોઈ યમુનાજી આ બધા તીર્થોના દેવો હતા અમે તીર્થોના દેવ છીએ તીર્થોમાંથી આવીએ છીએ આ ગામમાં શા માટે આ ગામમાં એક મોટું તીર્થ છે એનું નામ છે પર્વતભાઈ મોટા મોટા દેવોને અવતારો જેના દર્શન ઈચ્છે એવા એ પર્વતભાઈના દર્શન કરી અમારા પાપને ધોવા માટે અમે આ ગામમાં આવ્યા છીએ વિચાર તો કરો હે ત્યારે પેલા દીકરાને થયું હું જાઉં છું ગંગાજીમાં ને ગંગાજી આવ્યા છે આપણને મળ્યું છે ડાંગરવા ગામના ભક્તોને ગંગાજીમાં જવાની ઈચ્છા થઈ ભગવાન સ્વામિનારાયણે કહ્યું
ગંગા જેટલો નહીં અનંત ગંગા જેટલો મહિમા તમારા ગામના કુવામાં છે, અમારા ચરણારવિંદ આ કુવામાં પડ્યા છે, માટે મહિમા રાખજો બસ. તપારે તીરથમાં જે હું તો સુખડાર માણું, સહેજે સહેજે હું તો સુખડાર માણું. બસ જીવનમાં આટલું યાદ રાખજો, આપણને કેવા મહારાજ મળ્યા, કેવા સંતો મળ્યા, કેવા ગુરુજી મળ્યા છે, કેવા ભક્તો મળ્યા છે, કેવા લોયા ધામ મળ્યું છે, કેવા પરિવાર મળ્યો છે. પૂજ્યપાદ ગુરુજી જ્યારે જ્યારે કથા વાર્તા કરતા હોય પ્રાપ્તિની વાત આવે ને, તમે સાંભળી છે, પ્રાપ્તિનો હો ભાવ રાખીએ. ભગવાન શ્રીહરિએ આવી રીતે ગંગા જળિયો કૂવો બનાવ્યો છે, ગામના ભક્તોની શ્રદ્ધા વધારી છે, જતનબાના વિશ્વાસની કસોટી કરી છે, જતનબાનો વિશ્વાસ પણ 100 માંથી 100% પાસ થયો છે. હજી તો ડાંગરવા ગામની કથાઓ આખા શાસ્ત્રો લખાય ને એટલી બધી કથાઓ છે, એમાંથી થોડી કથા આવતીકાલે દીપોત્સવનો છેલ્લો દિવસ છે આપણે આવતીકાલે સાંજના સેશનમાં શ્રવણ કરીશું. લોયાધામ પરિવારના ઘણા બધા ભક્તો એવા છે જે દંડાવ્ય દેશના ભક્તો છે. હમણાં 2 દિવસથી જેના જેના ફોન આવે, સ્વામી અમારા ગામની કથા સાંભળી ખૂબ આનંદ થાય છે. મને એક હરિભગત કહેતા હતા ફોનમાં કે સ્વામી ગઢપુરને દાદા ખાચરની કથા સાંભળી સાંભળીને થાકી ગયા હતા, અને મહેસાણાના ભક્તો છે ને એની બોલી પાછી જાડી, શરીર પણ બધાના જાડા, કોઈ તમને પતલો ના જોવા મળે. જો દિલીપ ભગત જુઓ તમે, બધા ફૂલ સાઈડના છે. મહેસાણાના ભક્તો એના શરીર જાડા, એના કપડાં જાડા, ને બોલવાનું પણ, હા એ બોલે એટલે તમારે સમજવાનું કે હમણાં કંઈક બોમ્બ ફૂટશે એકાદો. મને એક સ્વામી દાદા ખાચર ને ગઢપુરની વાતો સાંભળી સાંભળી અમે થાકી ગયા હતા, આ અમારા ગામની કથા આવીને હવે મજા પડી. લો ભલા માણસો આપણા ગામની નહીં, આ દાદા ખાચર હોય કે જીવા ખાચર હોય કે સુરા ખાચર હોય, બરાબર પર્વતભાઈ હોય કે ઝીણાભાઈ હોય, આ બધા અક્ષરધામના મુક્તોની જ કથા છે. આપણે આમાં ભેદ કરવાનો નથી, આ તો મુક્તોની ગાથાઓ છે. આમાંથી શીખવાનું એ છે, એ બધા મુક્તો મહારાજને વાલા થયા, એમના પ્રેમથી મહારાજ એમના ઘર પધાર્યા, આપણે જીવન એવું કરવું પડશે. ટેનેસીમાં નારદીપુર ગામના નૈનેશભાઈ છે, એમનું હુલામણું નામ નિકભાઈ. કુકવિલ ટેનેસીમાં પલિયત ગામના રસિકભાઈ આપણા લોયાધામ પરિવારના ખૂબ સન્નિષ્ઠ ભક્તરાજ છે, એમના ઘરે અન્નકોટ ઉત્સવમાં પલિયત ગામની કથા કરી, પછી એ નારદીપુરવાળા નૈનેશભાઈ બધા ભક્તો ભેગા થયા, રાત્રે બેઠા હતા. મને એમણે પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામી અમારા આસપાસના જેટલા ગામમાં ભગવાન આવ્યા છે ને, એ બધા ગામમાં સત્સંગ ઓછો થઈ ગયો છે, અને જે ગામમાં મહારાજ નથી પધારે ને એ બધા ગામમાં સત્સંગ વધી ગયો છે, આવું કેમ? ખૂબ સારા ભક્ત છે, એમના બાપુજી રોજ કથા સાંભળે છે, અત્યારે સાંભળતા પણ હશે. મેં નૈનેશભાઈને કહ્યું, ભગવાન આપણા ગામમાં આવે એ સારી વાત છે, પણ એનાથી સત્સંગ નહીં વધે, ભગવાન આપણા હૃદયમાં આવશે ને ત્યારે સત્સંગ વધશે. હા માણસ આટલું ચૂકી જાય છે, દૂધ લેવા જશું એનાથી દૂધ નહીં મળે, પણ તપેલીનું તળિયું પણ જોવું પડશે ને. આપણે ઘણીવાર કહેવાય છે ને, ગુણાત્યાનંદ સ્વામી સરસ વાત કરી, સ્વામી કહે 5 દિવસનો ભૂખ્યો હોય, 5 પ્રકારના પકવાન પીરસાઈ જાય, પતરાળા મૂકી દીધા હોય, હવે શું બાકી રહ્યું? ખાવાનું બાકી રહ્યું. ખાટલે મોટી ખોટ છે, આપણે ખાવાનું આ પ્રાપ્તિ મળી છે એને પચાવવાની પ્રાપ્તિ એ ભૂલી જઈએ છીએ. આ મહારાજને આ પૂજ્યપાદ ગુરુજીને રાજી કરવાના છે, એનો આજ્ઞા પાળવાની છે, એટલે તો ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહ્યું, અખંડ વૃત્તિ કરતા પણ અનુવૃત્તિ મહાન છે. કદાચ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી શકે, પણ સાધુની મન કર્મ વચને અનુવૃત્તિમાં રહેવું ને એ કઠણમાં કઠણ અને કપરું કામ છે. બસ મન કર્મ વચને આવા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંતને સેવી લઈએ ને, એમાં મહારાજનો રાજીપો, આ સંતનો રાજીપો, આ ભક્તોનો રાજીપો બધું એમાં આવી જશે. આટલું લક્ષ્ય બાંધીએ. માટે આ કથા એવી સરસ ચાલે છે, આવતીકાલે આપણે ડાંગરવા ગામના ભક્તોની કથા સાંજે સત્રમાં પૂરી કરીશું.
ત્યારબાદ ક્યારેક સમય મળશે ત્યારે ઘણા બધા બીજા ગામોની કથાઓ છે, એ ગાથાઓ આપણે ફરીવાર ક્યારેક શ્રવણ કરીશું. આવો બે મિનિટ માટે ભગવાનના નામ સંકીર્તન સાથે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, 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 બોલો હરિકૃષ્ણ.